नमस्कार, आप जो रहा शो केटवी न्यूज खुश आते हूँ जो अपने साथ निष्ठा। तो न्यूजरूम लाइव में महत्व समाचारों पर नजर करिए। आज जे प्रकार महत्व समाचारों प्राप्त थे आज तेमा हर घर तिरंगा अंगे बातचीत करवानी छे अने तेमा पण खास करीने जे प्रकार आगामी समय में 15 ऑगस्ट आवी रही है, जे प्रकार दर वर्षे आ दिवसे खूब महत्वपूर्ण मानवामां आवे छे। आज पण जे प्रकार अत्यारथी ज तंतोड़ मेहनत करवामां आवे छे। अने सौथी महत्वनी बाबत ए सामे आवी छे के सूरत में आज हर घर तिरंगा माटेनी पदयात्रा शुरू करवामां आवी हती अने सीएम ना हस्ते एक गीतनुं लॉन्चिंग पण करवामां आव्युं हतुं, जेमां मुख्यमंत्री भूपेन्द्र पटेले पदयात्रामां भाग पण लीधो हतो। लालभाई कॉन्ट्राक्टर स्टेडियम थी कारगिल चौक सुधी पदयात्रानुं आयोजन करवामां आव्युं हतुं। आ जे पदयात्रा हती ते 2 किलोमीटर लांबी हती अने तेमां अनेक लोको जोड़ा हता अने सीएम भूपेन्द्र पटेले आ पदयात्रामां जोड़ाईने हर घर तिरंगा ने अभियान ने खास करीने वेगवंतु आप्युं छे। अने लालभाई कॉन्ट्राक्टर स्टेडियम थी कारगिल चौक सुधी ज्यारे पदयात्रा योजाई हती त्यारे हर्षोल्लास साथे सौ कोई जोड़ाया हता आ यात्रानी अंदर। अने सीएम ना हस्ते हर घर तिरंगा गीत लॉन्च पण करवामां आव्युं छे। ગઈકાલે જે પ્રકારે સમાચાર સામે આવ્યા હતા કે હર ઘર તિરંગા જોવા મળશે 13 થી 15 ઓગસ્ટ સુધી સતત, અને મહત્વપૂર્ણ જ્યારે આ સમાચારો સામે આવ્યા છે ત્યારબાદ આજે સુરત ખાતે પદયાત્રા જોવા મળી હતી અને તેમાં પણ 2 કિલોમીટર લાંબી પદયાત્રા જોવા મળી હતી, જેમાં સીએમ ખુદ ઉપસ્થિત હતા પદયાત્રાની અંદર। તેમણે પણ પદયાત્રામાં જોડાઈને જે પ્રકારે દેશભક્તિના રંગે રંગાયેલા જોવા મળ્યા હતા, બીજેપીના અનેક નેતાઓ પણ જોવા મળ્યા હતા, ત્યાંના કાર્યકરો પણ જોવા મળ્યા હતા અને હર ઘર તિરંગાની જે યાત્રા હતી તેમાં જોડાઈને સૌ કોઈએ હર ઘર તિરંગા નામે નારા પણ લગાવ્યા હતા અને રાષ્ટ્રભક્તિના જે સુર વહેડાવ્યા પણ ત્યાં હતા। આંગે વધુ માહિતી જાણવા માટે સંવાદદાતા આનંદ જોડાઈ ગયા છે અમારી સમક્ષ। ખાસ કરીને જ્યારે આનંદ હર ઘર તિરંગા યાત્રાનું આયોજન અને તેમાં પણ સીએમના હસ્તે જ્યારે પદયાત્રા જોવા મળી છે અને પદયાત્રામાં તેઓ ઉપસ્થિત પણ છે, આપને શું લાગે છે કે જે પ્રકારે આવનારા સમયમાં 15 ઓગસ્ટ આવે છે અને આ વખતે હર ઘર તિરંગાનું જે અભિયાન જે જોવા મળી રહ્યું છે તેના કારણે દેશમાં કંઈક બદલાવ જોવા મળશે? જો નિષ્ઠા વાત કરવા જઈએ તો આપના સ્વપ્ન દ્રષ્ટા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે રીતે સ્વપ્ન જોયું છે અને જે રીતે મન કી બાતની અંદર પણ કહ્યું હતું કે આ વખતે 75મો જે વખતે આપણે સ્વાતંત્ર્ય દિવસ ઉજવી રહ્યા છીએ ત્યારે હર ઘર તિરંગા, ઘર ઘર તિરંગા એક ખૂબ જ હર્ષની લાગણી છે, સાથે સાથે એમ પણ કહી શકાય છે કે ભારતના દરેક એક ઘરની અંદર જ્યારે તિરંગો લહેરાશે 13 તારીખ 14 તારીખ અને 15 તારીખ આ 3 તારીખોની વચ્ચે જ્યારે લોકોના ઘરે તિરંગો લહેરાશે ત્યારે લોકોની અંદર દેશભક્તિની જો એ હર્ષ ઉલ્લાસ જોવા મળશે, સાથે સાથે નિષ્ઠા એમ પણ કહેવામાં આવે છે કે આજે જ્યારે ચીફ મિનિસ્ટર ભૂપેન્દ્રભાઈ જે રીતે સુરતની અંદર ગયા છે સાથે સાથે હર્ષ સંઘવી અને સીઆર પાટીલ પણ સાથે છે, એટલે કે લોકોમાં ઉત્સાહ વધારવામાં આવી રહ્યો છે। જ્યારે ચીફ મિનિસ્ટર જેવા વ્યક્તિ પગયાત્રા કરી અને જ્યારે તિરંગો લઈને ચાલે છે એવી ઘટના પહેલીવાર જોવામાં આવી છે। આ એક નવા ભારતની શરૂઆત થતી હોય એવું લાગી રહ્યું છે। ભારતીય જનતા પાર્ટી જે રીતે દેશની અંદર સારી એક કાર્યવાહી કરી રહી છે અને કહી શકાય કે તિરંગાને આ વખતે મહત્વ આપવામાં આવી રહ્યું છે। પરંતુ આનંદજી, જ્યારે આ સવાલ સામે આવી રહ્યા છે કે પદયાત્રાને લઈને ખાસ કરીને અને તેમાં પણ હર ઘર તિરંગા, આગળના સમયમાં જ્યારે 15 ઓગસ્ટ આવે છે રાષ્ટ્રભક્તિના ગુણગાન ગાવામાં આવતા હોય છે, આપને શું લાગે છે કે માત્ર એક દિવસ રાષ્ટ્રભક્તિના ગુણગાન માટે અને પદયાત્રાનું આયોજન આ વખતે અચાનક જ શા માટે?
નિષ્ઠા જો વાત કરવામાં આવે તો બે રીતની વાત થઈ શકે છે. સામે ચૂંટણી આવી રહી છે, પહેલી જ વાત એ છે, અને બીજી વાત એ છે કે જે રીતે મન કી બાતની અંદર વડાપ્રધાને જે રીતે જણાવ્યું હતું કે આ વખતે હર ઘર તિરંગા ઘર ઘર તિરંગાનો જે નારો આપ્યો હતો એને લઈને પણ નિષ્ઠા જો વાત કહેવા જઈએ તો એક દિવસ એટલે કે જ્યારે કોઈ વ્યક્તિનો જન્મદિવસ હોય છે તો એ દિવસ એના માટે જેમ મહત્ત્વનો હોય છે એમ 15 ઓગસ્ટ આખા ભારત માટે એક મહત્ત્વનો દિવસ છે. રોજ આપણે દેશભક્તિ સારી રીતે કરતા જઈએ છીએ પણ એક દિવસ એવો હોય છે વર્ષમાં કે જ્યારે આપણે દેશભક્તિ જતાવવાનો વારો આવે છે, દેશના નામે કંઈક કરવાનો વારો આવે છે, ને દેશના નામે જ્યારે તિરંગો ઘરે ઘરે લહેરાશે ત્યારે આખા ભારતની અંદર 15 ઓગસ્ટની ઉજવણી થતી હોય એવું પણ લાગશે. જી નિષ્ઠા, આનંદ જે પ્રકારે અત્યારે તો ત્યાં ખૂબ જ ભક્તિના રંગે જોવા મળી રહ્યો છે, એટલે કે રાષ્ટ્રભક્તિના ગુંગાણ ત્યાં જોવા મળી રહ્યા છે અને માહોલ ત્યાં બદલાઈ ગયેલો જોવા મળી રહ્યો છે. સુરતવાસીઓમાં પણ અત્યારે રાષ્ટ્રભક્તિના ગીતો ગાતા જોવા મળી રહ્યા છે ત્યાંના. પરંતુ આ જ્યારે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું ત્યારે વિપક્ષના આકરા પ્રહારો જોવા મળી રહ્યા છે. આપને શું લાગે છે કે આવા સમય આકરા પ્રહારો યોગ્ય છે કે પછી તેમનું જે મંતવ્ય છે, તેમનું જે માનવું છે તે પણ યોગ્ય છે, શું છે? નિષ્ઠા જો વાત કરવા જઈએ તો જે કામગીરી થઈ રહી છે એક તો આમ તો સારી જ કહી શકાય કે ઘર ઘર તિરંગા, દરેક ઘરની અંદર જ્યારે 13 ઓગસ્ટથી લઈને 15 ઓગસ્ટ સુધી ઘરે ઘરે જ્યારે તિરંગો લહેરાતો હશે તો એમાં કંઈ ખોટું તો લાગી નથી રહ્યું. પણ હા, વિપક્ષની દ્રષ્ટિએ જો કદાચ એમને ખોટું લાગતું હોય, વિપક્ષને અધિકાર છે કોઈ પણ વાતનો મુદ્દો ઉઠાવવાનો અને કોઈ પણ મુદ્દા ઉપર વિરોધ કરવાનો, વિપક્ષ એની રીતે કામગીરી કરી રહ્યો છે. પણ જે રીતે ભારતીય જનતા પાર્ટીના દ્વારા જે આ કામ કરવામાં આવી રહ્યું છે, ખુદ સીએમ જ્યારે પદયાત્રા કરી અને રોડ ઉપર ઉતરી અને જ્યારે લોકોમાં ઉત્સાહ વધારી રહ્યા છે ત્યારે આ કામગીરીને સરાહનીય જ ગણવી જોઈએ. જે આનંદ, એક છેલ્લો પ્રશ્ન છે આપના માટે, જ્યારે હરઘર તિરંગા જોવા મળશે કેવો માહોલ જોવા મળશે? તિરંગો એ ભારતની શાન છે, ઘર ઘરની શાન છે, દરેક ભારતીયની શાન છે. અને જ્યારે આ વખતે તિરંગો દરેક ઘરે લહેરાશે, તિરંગાને સાથે સાથે દરેક ઘરની અંદર 15 ઓગસ્ટની ઉજવણી થશે. અત્યાર સુધી આપણે કરતા હતા પણ જ્યારે મારા ઘરે, તમારા ઘરે અને સૌના ઘરે જ્યારે તિરંગો લહેરાતો હશે ત્યારે ભારત માતા કી જય બોલવાનો આપણને એક અનુભવ થશે. અને સાથે સાથે કહી શકાય છે કે જે રીતે આ અભિયાન ચાલ્યું છે એ અભિયાન સમગ્ર ભારતમાં ચાલશે અને સમગ્ર ભારત નહીં, કોઈ એક વ્યક્તિ, અત્યાર સુધી કેવું થતું હતું કે જે જગ્યાએ ધ્વજ વંદન હોય ત્યાં જ લોકો મનાવતા હતા, હવે દરેક ઘરે, ભારતના દરેક ઘરે હર ઘર હર હર તિરંગા હર ઘર તિરંગા જેવા નારા લાગશે. દરેક લોકો 15 ઓગસ્ટની ઉજવણી પોતાના ઘરે કરશે. જી નિષ્ઠા, આભાર. સમગ્ર વિગતો આપવા બદલ. તો જે પ્રકારે હર ઘર તિરંગાનું અભિયાન જ્યારે છેડવામાં આવી રહ્યું છે અને તેમાં પણ જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વાતચીત કરતા હોય અભિયાનને લઈને ત્યારે સૌ કોઈ તે બાબતને ધ્યાન દોરે છે અને તેમાં પણ ખાસ કરીને સુરત ખાતે તો આજે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સીએમ ઉપસ્થિત હતા, તે ઉપરાંત હર્ષ સંઘવી ઉપસ્થિત હતા, સીઆર પાટીલ પણ ઉપસ્થિત હતા, એટલે કે બીજેપીના નેતા ઉપસ્થિત હતા અને કાર્યકરો પણ ઉપસ્થિત હતા. અને તેમણે માત્ર ને માત્ર એટલા જ નારા લગાવ્યા છે કે આ વખતે ભારત માતા કી જય.